Oh, ini ya, Wak. Kan ini? Oke, nanti di bagadi. Hello YouTube family, selamat datang di vlog my camp. Sampai jumpa sama. Ben. Ben. Ayo, Ben. Apa itu tuh baca? Mau tuh tuh yuk sih. Wah, લાડ બધે ને ભેગા થઈ જલો હોય તો બસ આ ફોન ની કરે ને કે તમે કારખાને લે બસ મણા કરતા છે તો હાલો તો એ નાસ્તો કર લઉં ફેમિલી નાસ્તો કરી લીધો ને એ વાટા મારો જો આ પીંડા પીંડા તો પૂરા થઈ ગયા ગોરી પૂરા થઈ ગયા પાંદડા એટલે એ તો વા લાગી જાય એટલે પૂરું થઈ ગયું હવે બકાલું રીંગણી થાય હવે પછી એમાં કરેલું હતું કે વાલ બોલી ભીંડા ને ગવાર ને એવું સી પૂરું હવે હા તાર ની અરજી કરેલી હેક કે દુની કઈ આવ્યો નથી બાકી આજ થોડો પીડકો નીકળ્યો હમણાં હિરખો પોપટ છે પોપટ છે પોપટ છે પોપટ છે જમરૂક ખાતો છે ભાઈ છે જમરૂક તૈક તૈક તૈયારી થઈ ગઈ છે તો હવે કામે ભાગી કામે જાવ હાલો કામે આવું એને હીરા કરવા કઈ મળવાનું હોય મામા ઘરે રહે છે પપ્પા ફેમિલી રજા પડી ગઈ છે અને અમારા આશુબેન ના કેટલા વાગી જતા પાંચ કે સાડા ચાર મેન પડી તો વહેલા રજા પડી ગયા છું ને કે ફોન આવ્યો એ બે ભરું એ બસ પાસમાં થોડીક વાર હે એમાં એક્ઝામ ગાડી જોતા હતા ને તમારા બધાની કમેન્ટ આવે કે તમારી ગાડીની ભાવ હું ને કેટલાની લીધી ને કઈ અમુક પૂછે ગાડીનું નામ શું છે ને તો તમને બધાને જણાવવા ગાડી અમારે રજા આશુબેન લે એને મજા આવી ગઈ રજા પડી ગઈ કે વહેલા હારી એટલે મજા આવી ગઈ ને કેટલા લીધી બા ગાડી 2 લાખ ઉપરની લે હા બાબુ કમેન્ટ કરતા હોય કે એટલે મારે પૂછે કમેન્ટમાં એટલે તમને કહી દીધું એક વાર ઉપર શું ગાડી લીધી ને હજી જો એમાં આમાં કંઈ મોડિફિકેશન એને કરાવ્યું ખાલે આ નખાવેલું છે ને આ રેડિટન કાર્ડ નાખેલું છે બસ રેડિટનની જાળી છે એ નાખેલે બીજું કંઈ ગાડીમાં નાખ્યું નથી ને બધા મોટર વ્લોગિંગનું કહે કે મોટર વ્લોગિંગ શૂટ કરો પણ એમાં એવું છે કે પ્રોપર સેટઅપ નથી મારી પાસે ને હજી માઇક મગાવેલું છે એમાં કંઈ બરાબર જામતું નથી એટલે નથી કરતો ને જ્યારે આપણે કરશું ત્યારે પ્રોપર ફેરફું કરીએ તો મજા આવે બધાને ને હેલ્મેટ છે એ થોડુંક મોટું પડે એટલે થોડુંક નીચેવી આવે સેટઅપ તો મેં કર્યો હતો પણ બરાબર જામતો નથી એટલે માઇક ને બધું મંગાવશું પાછું ને તમારી કરતાં મને શોખ છે મોટર વ્લોગિંગનો ને બાઇકનો બહુ શોખ છે એક અરે બે ગાડી લીધી હતી એક R15 V2 લીધી હતી ને એક આપણે આ MT Yamaha V2 ગાડીનું નામ છે MT Yamaha V2 ને બે બાઇક હાઇક લીધી હતી ભાવનગરથી અહીં મોવા તો કંઈ શોરૂમ છે નહીં એટલે મોવા નથી મળતી તમને અત્યારે ના જાઓ તો મગાવી દે ને 155 cc નું ઇન્જિન આવવાનું ને સિંગલ ચેનલ ABS ને અપડાઉન સસ્પેન્શન આવે
ને અમાની જે ઓલું R15 છે એમાં ડબલ ચેનલ ABS આવે ને આમાં સિંગલ ચેનલ આવે. ને એ બાઇક લીધી છે R15 V2, એની પ્રાઇસ હતી 1,92,500. તો 500 રૂપિયા મોંઘી હતી. ને બે ગાડી એરો લીધી છે મેન પ્રવીણભાઈ, બધા પૂછતા હતા ને. આમાં જો ખાલી એક કલર કરાવેલો છે બસ, વધારે કાંઈ મોડિફિકેશન નથી કરાવ્યું આપણે. ને પછી કરીશું કંઈક મોડિફિકેશન, કમેન્ટ કરજો કંઈક કરીએ પછી. તો મને બહુ શોખ છે મોટર બ્લોગિંગનો અને બધે સ્પોર્ટ બાઇકનો શોખ હતો, તો બસ આ લઈ લીધી હતી ઘેરેથી, બધાને મનાવીને કામ કરીને ઘેરેથી પૈસા નહોતા લીધા, મારા મમ્મી એને કીધું એટલે લીધી હતી પછી. ને ઘણી મહેનત કરી હતી આ ગાડી હાટું, અત્યારે આપણી પાસે છે ને આપણી ડ્રીમ બાઇક હતી ને આપણે હાથમાં આવી ગઈ, એટલે બસ આપણે બીજું શું જોવે. ને પરેશભાઈ સોલંકીનો ફોન આવી ગયો છે અત્યારે, એને વાત કર લો. શું બનાવે છે? ગાંઠિયાનું શાક. વાહ, તો આજે વહેલા બનવા મળ્યું ને ગાડી જોઈ ઢાંકી દીધી છે. એક જ ગાડી આપણી પાસે, એ આપણે ડ્રીમ બાઇક હતી આવી ગઈ આપણી હાથમાં, બસ એ જ કહેતો હતો. એટલે લાટ આપણે બીજું કાંઈ નથી જોતું, જે આપણે લેવું હોય આજે લઈ લઈએ, કારણ કે ઘેર જ બધા સપોર્ટ કરે એટલે થાય, ન તો કાંઈ થાય નહીં. તો મને કોઈ દિવસ ના નથી પડી મારા પપ્પાએ કઈ વસ્તુ લેવાની, એટલે કહે કે આજે કામ જાય લો અમારે ત્યાં પૈસા દેવા એમ કે. ને મારો ભાઈ છે એ કોઈ દિવસ મને જે ના નથી પડી કઈ વસ્તુ, અત્યારે હું જે મોબાઈલ શૂટ કરું છું એ ભાઈ જ લીધી હતો, હપ્તા ઉપર લીધેલો છે EMI ઉપર, આપણે રોકડા ઉપર નથી લીધેલો. તો કામ કરીએ એમાંથી અડધા પૈસા મોબાઈલના હપ્તા ભરું ને અડધા ઘરે આપ્યું ને થોડાક વાપરીને બસ એવું હાલે છે. તો જે હોય તમને શેર કરી દઉં. વૈદજી વૈદજી પીડું ખાવાનું, થોડી ભૂખ લાગી. સારું લ્યો ખાઈ લેવડો પીડો. ભૂલે નીરે છે મારા મમ્મી બધાને થોડું થોડું નીરો કે નવરાવ કરતી બે ભરું ખાતા હતા માંડવી ભૂખ લાગી હતી ને લેટ નથી ફેમિલી. આજ તો બપોર દીનો વરસાદ ચાલુ છે, અત્યારે ભાવ સારો થઈ ગયો થોડો થોડો થોડો. ને ભાવ નહોતો પણ એમાં હવે એક બે દી કમવું પડશે, કારણ કે વરસાદ વધી ગયેલો છે એટલે બે દી તો કાંઈ હવે એવું થાય નહીં. મારા માડી જો નીવરા થઈ ગયા છે, મારી ટીપો પડે હાથમાં લાવો પડતો દેખાડવાની એટલે આંખમાં વાગી જતું ઘણા ટાઈમ પહેલા, દવા તો કરાવી પણ તોય આંખ દુખો આવે એટલે સાંજે ટીપા પાડવા જ પડે. ઓલું ઝેરનું પાંદડું આવે એમ આંખમાં ઘણા જતું મારા મમ્મીને, એના કારણે દવા તો કરાવી પણ હવે ટીપું પાડવું પડે. સાંજે મારા આશુબેન રાંધે છે, કંઈ લેટ નથી એવી. હું બને એવું કે બેન હે શું બનાવવાની? ભજીયા. ભજીયા બનાવવાના તફાડો થાય ને જોઈ 6 વાગ્યા કે તે બ્લોગ આવી ગયો છે. બધાને પહેલા મેં જોઈએ લાવો 500 રૂપિયા. એના મારે થોડા ભજીયા આવે તને આપું, એ તો ઘરના દેવાના હોય ને. ઘરના થોડા દે, મેં બધાને પહેલા લાઈક કરી દો હવે ને લે જા લાવો 500 રૂપિયા. અમારે ઘેર થી વ્યૂઝ આવી જાય ને પહેલા, એટલે ભજીયા બનાવે હે બેન તો ખાવાના છે ભજીયા. કાલે તમને કીધું હતું ને આજે કહું, પાછા કમેન્ટ કરજો તમને ઓલું થતું હોય કે 8 વાગ્યા જોવે છે કે હાનના ગમે એવા જોવે તો કમેન્ટ ગમે એવા કરી દેજો. જે કમેન્ટ હતા એની વાંચી એ પ્રમાણે પાછું તમને અપડેટ આપીને કહે કે એટલા વાગે અપલોડ કરશું આપણે. તો હવે એ જ કરવું પડશે, તમને ગમે એ ટાઈમે આપણે અપલોડ કરશું બ્લોગ. તો કમેન્ટ કરી દેજો.
કેવોનો વરસાદ જ આવે છે ને બની જશે જમવાની. બાપુ જો આવી જશે કેવો ને હલો ભાવે બનાવ્યા છે ભજીયા. ભજીયા બનાવ્યા છે ચટણી. બીજું શું બનાવ્યું? ભજીયા મસ્તી ને બનાવેલા હતા ને બધા ઇન્સ્ટાગ્રામમાં એને ઘણા ભાઈબંધો મેસેજ કરીને પૂછતા હતા કે બાઇક કેટલાની લીધી ને એટલે જેને ખબર નહોતી એ મેસેજ ને એવું કરતા મને એની માટે મેં કહી દીધું હોત ને બસ હવે વ્લોગ રિટર્ન નાખીને આજનો વ્લોગ અહીંયા સુધી ત્યાં અહીં સુધી વ્લોગ જોયો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવો વ્લોગ મજા આવતી. જય માતાજી. બાય.